આગળ વધીએ, જ્યાં અમેરિકામાં ઘૂસણખોરી મામલે મોટો ખુલાસો થયો. ફ્રાન્સ એરપોર્ટ પરથી પરત આવેલા ગુજરાતીઓની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો. સીઆઈડી ક્રાઇમની તપાસમાં 66 જેટલા મુસાફરોના નામ સામે આવ્યા. મહેસાણા, ગાંધીનગર, આણંદ, અમદાવાદના મુસાફરોની પૂછપરછ કરાઈ. લોકલ એજન્ટ મારફતે ગેરકાયદેસર ઘૂસણખોરીનો આ સમગ્ર કારસો રચાયો હોવાની વિગત છે. એજન્ટ 60-80 લાખમાં અમેરિકા મોકલતા હોવાનો ખુલાસો થયો. અમેરિકા જતા મુસાફરોએ એજન્ટે $1,000-$3,000 આપ્યાનો ખુલાસો. સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગત આપી રહ્યા છે. હરીન, એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, શું અપડેટ? સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી જે લોકો છે કે જે ફ્લાઇટમાં હતા અને અમદાવાદ મહેસાણા જે વિસ્તારના જે લોકો હતા, જે મુસાફરો હતા, તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ છે ને તેમાં નિવેદનો આધારે એક પાસે ખુલાસા થઈ રહ્યા છે. તેમાં એજન્ટોના નામ પણ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 15 જેટલા એજન્ટ છે તેના નામ સામે આવ્યા છે. બીજી ચોંકાવનારી વાત એ પણ આવી છે કે એજન્ટ દ્વારા જે 60-80 લાખ રૂપિયા છે તે લઈને અમેરિકા મોકલવામાં આવતા હતા. અમેરિકા જતા મુસાફરોને એજન્ટો $1,000-$3,000 પણ આપ્યા હોવાનો ખુલાસો છે તે સામે થયો છે. હવે જે વિઝાની પ્રક્રિયા થઈ છે તેના જે નાણાં ચૂકવવામાં આવ્યા છે તે કયા બેંક એકાઉન્ટમાંથી ચૂકવવામાં આવ્યા છે, આ ઉપરાંત જે એજન્ટ છે તેના નામ અને મોબાઈલ નંબરના આધારે હવે પોલીસ છે તેની તપાસ શરૂ કરશે અને ત્યારબાદ છે ફરિયાદ નોંધાશે. પરંતુ જે રીતે જે નિવેદન અને પૂછપરછના આધારે સામે આવ્યું છે કે જે મુસાફરો ગયા હતા તે મોટાભાગના લોકો જે ધોરણ 8-12 જ અભ્યાસ કર્યા હતા, એટલે કે મોટાભાગના લોકો અભણ હોવાની વાત સામે આવી છે અને 66 મુસાફરો છે વેરીફાઈ થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 55 જેટલા મુસાફરો છે તેના નિવેદન પણ લેવાઈ ચૂક્યા છે. જી અમદાવાદથી મુંબઈ, દિલ્હી અને દુબઈ ફ્લાઇટ કોણે બુક કરાવી તે દિશામાં તપાસ શરૂ થઈ છે. 66 જેટલા લોકોના દુબઈના વિઝા મેળવ્યા હતા. વિઝા ફી કયા કયા ખાતામાંથી આપવામાં આવી તે મામલે પણ હવે તપાસ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકોએ ધોરણ 8-12 સુધીનો જ અભ્યાસ કર્યો છે. 66 લોકોમાંથી સીઆઈડી ક્રાઇમે 55 લોકોના નિવેદન લીધા હોવાની વિગત છે. અત્યાર સુધીમાં કુલ 15 જેટલા એજન્ટના નામ સામે આવ્યા. એજન્ટો તમામને બેકરી અને ગોડાઉનમાં નોકરી અપાવતા તમામને રાત્રિની શિફ્ટમાં જ નોકરી કરવાની સૂચના પણ અપાઈ હતી. એ તમામ લોકો મોકલવામાં ઘણા બધા મોટા પ્રમાણમાં પૈસાની જરૂરત હોય છે અને આટલું બધું પૈસાનું નેટવર્કિંગ કેવી રીતે થાય છે, એ ટિકિટ જે બનાવેલી છે કેવી રીતે બનાવેલી છે, એ તમામ બાબતે ગુજરાત પોલીસ તરફથી હાથ ધરવામાં આવેલ છે અને અમે અપેક્ષા છે કે આવનાર ટૂંક સમયમાં ગુજરાત પોલીસ આમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે સુધી પહોંચીને આ જે કેસને એક ભેદ છે એ ઉકેલવામાં સફળતા મેળવશે. લોકલ એજન્ટ મારફતે આ સમગ્ર ઘૂસણખોરી થઈ હોવાની વિગત છે. હવે સીઆઈડી ક્રાઇમ કઈ કઈ જગ્યાએ આ લોકોને લઈ જવામાં આવ્યા હતા, કયા કયા ખાતામાં ફી ટ્રાન્સફર કરવામાં આવી હતી તે તમામ બાબતોને લઈને તપાસ કરી રહી છે.